નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે પંદર ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને વિડીયોઝ ગમે તો લાઈક અને તમ તમારા મિત્રો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પંદર ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ વન ધન અને ઉદ્યમિતા વિકાસ પર કાર્યશાળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બે હાલમાં જ ફ્લિપકાર્ટે કયા રાજ્યની સરકાર સાથે સમજૂતી કરવાની જાહેરાત કરી તો તે સમજૂતી કરશે આસામ રાજ્ય સાથે આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ત્રણ હાલમાં જળવાયુ પરિવર્તન પરની વૈશ્વિક બેઠકની મેજબાની કોણ કરશે તો તે કરશે કેરળ રાજ્ય કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ એનએસજી આતંકવાદ વિરુદ્ધ વીસમાં રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ સેમિનારનું આયોજન કરવામાં આવશે હરિયાણામાં ત્યાંના માનેસરમાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પાંચ હાલમાં જ ગ્લોબલ બિઝનેસ સમિટના છઠ્ઠા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ છઠ્ઠા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ હાલમાં જ કયા દેશે ભારતને વેપાર લાભ માટે નિકાસ કરનાર દેશોની યાદીમાંથી હટાવ્યું તો તે દેશ છે અમેરિકા અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચરણ છે અમેરિકી ડોલર પ્રશ્ન સાત હાલમાં જ કયા દિવસે વિશ્વ રેડિયો દિવસ ઉજવાયો તો તે ઉજવવામાં આવ્યું છે તેર ફેબ્રુઆરીના રોજ બે હજાર વીસ નો વિષય રેડિયો એન્ડ પ્રશ્ન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર કયા દેશના વાતાનાબે દુનિયાના સૌથી લાંબી ઉંમરના જીવિત વ્યક્તિ તરીકે જાહેર થયા તો તે છે જાપાન દેશના અને સાથે જ દુનિયાની સૌથી વધુ ઉંમરની જીવિત સ્ત્રી કેન ધનાકા એકસો સત્તર વર્ષ જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચરણ છે જાપાની એન પ્રશ્ન ભારત સરકારે પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને કોના નામ પર રાખ્યું તો તે રાખ્યું છે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નામ ઉપર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન દસ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કયા દેશ માટે એક પ્રસ્તાવ પાસ કરીને સંઘર્ષ વિરામની જાહેરાત કરી તો તે દેશ છે લિબિયા કે જેના માટે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે લિબિયા પાટનગર ત્રિપોલી પ્રધાનમંત્રી ફાયજ અલ શેરાજ ચરણ છે દિનાર પ્રશ્ન અગિયાર હાલમાં જ કઈ કંપનીએ પહલે સેફ્ટી નામની સાર્વજનિક પહેલ શરૂ કરવાની જાહેરાત કરી તો તે છે ગૂગલ ગૂગલની સ્થાપના ઓગણીસો અઠ્ઠાણુંમાં મુખ્ય મથક કેલિફોર્નિયામાં છે સંસ્થાપક છે લેરી પેજ અને સર્જે બ્રિન સી ઓ સુંદર પિચાઈ સીએફઓ રૂથ પોરટ પ્રશ્ન બાર ક્યા દેશના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલા ડિસુજા ભારતની ચાર દિવસીય યાત્રાએ આવ્યા છે તો તેઓ રાષ્ટ્રપતિ છે પોર્ટુગલના પોર્ટુગલ પાટનગર લિસ્બન પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા ચલણ છે યુરો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ મત્સ્ય પાલન પર ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી તો ભારતે સમજૂતી કરી છે આઇસલેન્ડ દેશ સાથે ભારત પાટગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ નંદુ આર કુલકર્ણીનું અવસાન થયું તે કોણ હતા તો તેઓ એક પત્રકાર હતા જેમનું હાલમાં અવસાન થયું છે પ્રશ્ન પંદર હાલમાં જ કયા દેશની સ્ટાર્ટઅપ કંપનીએ એક સાથે ચોત્રીસ ઉપગ્રહો લોન્ચ કર્યા તો તે સ્ટાર્ટઅપ કંપની છે બ્રિટનની કે જેણે એક સાથે ચોત્રીસ ઉપગ્રહો લોન્ચ કર્યા છે બ્રિટેન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ચલણ છે પાઉન્ડ સ્ટલિંગ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિન્ક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો સાથે જ મિત્રો અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ